આરસી ફળદુ દ્વારા લસણના ટેકાના ભાવ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. સીધા ત્યાં જઈશ. આપવામાં આવતી હોય છે. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આપણી સરકાર દ્વારા ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતો જેને વાહતુક ચાર્જ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને એ રીતે ડુંગળીમાં પણ પ્રતિ 20 કિલો 20 રૂપિયાની સહાયતા રાજ્ય સરકાર આપે છે એ નીતિ રહી છે અને એ રીતે આવનારા દિવસોમાં પણ ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર છે આ નીતિ ચાલુ રાખશે. આ વર્ષે પણ જેવી માંગ આવશે એના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે. લસણની પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના લેવલે રજૂઆત કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈના ધ્યાનમાં મૂક્યું છે અને આ ત્રણેય વિષય ઉપર સહાનુભૂતિપૂર્વક સરકાર વિચારી રહી છે. ગાર્લિક ઓર કાંદા ઓર બટાકા તીનો ચીજો જો ભારત સરકાર કી MSP કી સ્કીમ મેં નહીં હૈ ક્યોંકિ યે શાકભાજી કા પાક હૈ ઇસલિયે રાજ્ય સરકાર અપની નીતિ કે અનુસાર આને વાલે દિનો મેં જબ ડિમાન્ડ આયેગી તબ રાજ્ય સરકાર ઇસમે જો સહાયતા કરતી હૈ ઉસ પ્રકાર સે સહાયતા કરેગી. સર, લાઠી ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો આક્ષેપ છે કે સરકારની રાજનીતિને કારણે, સરકારની જે નીતિ નિયમો છે તેના કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવી ચડે છે. ગઈકાલે પણ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. કોંગ્રેસને માત્ર ટપલી દાવ કરવો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે અને લઈ રહી છે. કોંગ્રેસ 40 વર્ષ સુધી સરકારમાં રહી અને એ વખતે ખેડૂત જ્યાં હતો ત્યાંથી 5 કદમ આગળ વધે એ માટે છાતી કાઢી અને કોંગ્રેસના નેતા જાહેરમાં બોલી શકે એવી કઈ યોજના એમણે અમલમાં લાવી? ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી રાજ્યમાં શાસનમાં આવી છે ત્યારથી પાણી સંગ્રહના સાધનો વધાર્યા છે. ખેતીવાડીને વીજળી જોઈએ તો વીજળીના સંદર્ભમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે માત્ર 7600 મેગાવોટ વીજળી ગુજરાતમાં ઉત્પન્ન થતી હતી. આજે મને કહેતા ગૌરવ છે કે 20000